जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बाळको? बधा मजामां? सरस, वेरी गुड। तो मित्रों, गया लेक्चरनी अंदर आपणे चेप्टर नंबर 5માંની शुरुआत करेली गतिना नियमो। तो गया लेक्चरमां आपणे गति एटले शुं ए समझी। पहेला आपणे एक शब्द समजा हता, बळ बे प्रकारना हता। हा बेटा, याद करो क्या बे प्रकारना बळ हता? हाँ, आ बाजू बेटा, बे बळ हता। आपणे काया काले लेक्चर में जोया, ओके, सरस। संपर्क बळ अने बीजू क्यों? क्षेत्रफळ। सरस। हाँ बेन, तमे बोलो जो, संपर्क बळ एटले शू? ओके, बराबर छे। बेने कीधुं बराबर है, शू के ज्यारे कोईपण पदार्थ पर बळ लगाड़वामां आवे त्यारे ते पदार्थ बीजा पदार्थना जो संपर्क में हो तो एवं बड़े ने केव बड़ कहता था? संपर्क बड़। आ के ना? हाँ बेन, तमें बोलो जो, संपर्क बनू। मैंने बेन एक उदाहरण आप। ओके, फूटबॉल ने बेने कीधु प्रमाण किक मरवामां आवे तो ये केव बड़त? संपर्क बड़। ख्याल आवे ना बधाने? अने क्षेत्र बड़ तो आपणे जोयुं, गुरुत्वाकर्षण बड़, चुंबकीय बड़, ये बधा केवा बड़ हता? क्षेत्र बड़। त्यारबाद एरिस्टोटलनो एक प्रयोग जोयो हतो अने आगळ जोयुं एटले आपणे जड़त्वनो नियम, जे जड़त्वनो नियम हतो ए मित्रों आपणे कीधुं गेलेलिया नामना वैज्ञानिके समझावेलुं हतुं। गेलेलिया नामना वैज्ञानिके आपणे जोयुं गया लेक्चरमां, कोई पण ढाळ उपरथी गबड़तो पदार्थ होय ए नीचे आवे तो जेम नीचे आवशे एम मित्रों एना वेगमां शुं थतो हतो? वधारो। वेग वधे एटले एवी गतिने मित्रों तमे नाम आप्युं प्रवेगी गति। હવે એના કરતાં ઉલટું મિત્રો, આ રીતે ઢાળ હોય ને અહીંયા કોઈ એક પદાર્થ હોય ને તમે ધક્કો મારીને જો ઉપર લઈ જતા હોય તો દેખીતી વસ્તુ એના વેગમાં શું થતો હશે? ઘટાડો। જો મિત્રો વેગ ઘટતો હોય ને તો આવી ગતિને કહેતા હતા પ્રતિપ્રવેગી ગતિ। અને વચગાળાની અવસ્થા એટલે સમછીતી રોડ ઉપર જે પદાર્થ ગતિ કરે એને આપણે નામ આપ્યું વચગાળાની અવસ્થા। तो मित्रों, गेलेलिया शूँ कीधु? ज्यां सुधी कोईपण स्थिर पदार्थ पर बड़ लगाड़वामां न आवे ने त्यां सुधी ते पदार्थ स्थिर ज रहेशे। अने नियमित गति करता पदार्थ पर बाह्य बड़े लगाड़वामां न आवे त्यां सुधी ते पदार्थ पोतानी नियमित गति चालू राखशे। आवुं गेलेलियाए महत्वनुं मित्रों तारण आप्युं हतुं। जेवुं मित्रों आ गेलेलियाए तारण आप्युं ने एवुं ज सर आइजेक न्यूटन नामना वैज्ञानिके एनो पहेलो नियम आप्यो। એટલે આપણે એવું લખ્યું, ગેલેલિયાનો જડત્વનો નિયમ એ ન્યૂટનનું આરંભ બિંદુ હતું। ગેલેલિયાએ જે વસ્તુ કીધેલી કે સ્થિર પદાર્થ ઉપર બાહ્ય બળે લગાડવામાં ન આવે તો એ પદાર્થ સ્થિર જ રહેશે। અચળ વ્યક્તિ ગતિ કરતો પદાર્થ એટલે કે નિયમિત વ્યક્તિ ગતિ કરતો પદાર્થ ઉપર જો કોઈ પણ બાહ્ય બળે લગાડી નહીં તો એ પદાર્થ પોતાની નિયમિત ગતિ મિત્રો ચાલુ જ રાખશે। આવું ગેલેલિયો કહી ગયો। અહીંથી મિત્રો ન્યૂટને શરૂઆત કરી પોતાના ત્રણ નિયમ આપ્યા, એમાંનો આજે આપણે મિત્રો એક નિયમ ભણવો, એ ન્યૂટનનો પ્રથમ નિયમ સમજાવો, ત્રણ માર્કની થિયરી। તો ન્યૂટને શું કીધેલું મિત્રો? તો પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંનેમાં શૂન્ય પ્રવેગ દર્શાવે। જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય મિત્રો, તમે અત્યારે જે જગ્યાએ બેઠા હોય, અત્યારે તમે વિડીયો જુઓ, તમે એક જગ્યાએ સ્થિર બેઠા હો તો તમે મને કહેજો તમે કેવી અવસ્થામાં કહેવાય? સ્થિર અવસ્થામાં। ત્યારે તમારા ઉપર કાંઈ બળ નથી લાગતું એટલે તમારા ઉપર ઉદ્ભવતો પ્રવેગ કેવો હશે મિત્રો? ઝીરો। તો એને શું કીધેલું? નિયમિત ગતિ કરતો હોય કે સ્થિર પદાર્થ હોય, નિયમિત ગતિ કરતો હોય કે સ્થિર પદાર્થ હોય ત્યારે એ અવસ્થામાં પ્રવેગ હંમેશા શૂન્ય હશે મિત્રો। ખાસ યાદ રાખજો, બળ ઝીરો હોય ને તો પ્રવેગ ઝીરો જ હોય। આપણા આ ચેપ્ટરની અંદર મિત્રો આવતા લેક્ચરની અંદર એક આવું સૂત્ર મેળવશે, તમે જોયેલું એ એફ બરાબર એમ એ, આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર આપણે જોશું આવતા લેક્ચરમાં। જે તે પદાર્થ ઉપર મિત્રો બળ જ નથી લાગતું તો એમાં ઉદ્ભવતો પ્રવેગ કેવો હશે? ઝીરો। ત્યારબાદ મિત્રો આના આધારે ન્યૂટને પોતાના પહેલો નિયમ આ રીતે દર્શાવ્યો, જો પદાર્થ ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, જો પદાર્થ ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હશે, અને જો પદાર્થ ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હશે।
आ ન્યૂટને પહેલા નિયમની અંદર શું આપ્યું કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ને તો એમાં પ્રવેગ ઉત્પન્ન થશે એટલે કે પ્રવેગ અશૂન્ય હશે શૂન્ય સિવાયનો હશે પણ જ્યાં સુધી પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કેવો હશે શૂન્ય ન્યૂટનના પહેલા નિયમમાં એને આ રીતે દર્શાવ્યું આમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વનો નિયમ છે જડત્વના નિયમમાં આવું જ હતું હાકેના આ નિયમ ઉપરથી તમે બળની વ્યાખ્યા આપી શકો બળ એટલે શું આપણે પરફેક્ટ બળની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકી જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવી રાશિને શું કહેવામાં આવે બળ અને બળને ઇંગ્લિશમાં ફોર્સ કહેવાય અને ફોર્સને તમે કેપિટલ એફ વડે દર્શાવશો આપણે જોયું બળ એ સદિશ રાશિ છે બળ કેવી રાશિ છે સદિશ એમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે તો બળ એટલે શું મારી સાથે બોલજો તમે કે જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા અને જો પદાર્થ ગતિ કરતો હોય તો એના વેગમાં જો ફેરફાર થાય ને તો તેવી રાશિને શું કહેવામાં આવે બળ બળ એ સદિશ રાશિ છે બળને આપણે કેપિટલ એફ વડે દર્શાવશી બળનું મિત્રો તમને પારિમાણિક સૂત્ર આવડે જ છે એમ વન એલ વન ટી માઇનસ ટુ આપણે ચેપ્ટર બીજામાં જોયું હતું બળનું પારિમાણિક સૂત્ર આપણે કીધું મોઢે યાદ રાખજો તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ ઉપરથી તમે બળની વ્યાખ્યા આપી શકશો આ જો પહેલા નિયમ ઉપરથી તમે બળની વ્યાખ્યા આપી પણ ન્યૂટનના ગતિના પહેલા નિયમની મદદથી બળના મૂલ્યની માહિતી મળતી નથી આ ખાસ એમસીક્યુ પૂછવા જેવું તમને એવું પૂછે કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ તમને શું આપે તો કે બળની વ્યાખ્યા આપે બળની શું આપે વ્યાખ્યા કે જે ભૌતિક રાશિની મદદથી સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય ને તો એવી રાશિને બળ કહેવાય આ વ્યાખ્યા આપે પહેલો નિયમ પણ બળના મૂલ્ય અંગેની કાંઈ માહિતી આપતો નથી આપણે જોશી આ એની મર્યાદા થઈ તમને એમ પૂછે ન્યૂટનના ગતિના પહેલા નિયમની મર્યાદા શું આવા હેતુલક્ષી પ્રશ્ન આવે તો તમને ખ્યાલ આવે છે બળના મૂલ્યની માહિતી નથી આપતો બળની શું આપે વ્યાખ્યા ઓકે હવે મિત્રો જો ખાસ સમજો હવે મેં અહીંયા વર્ગીકરણ આટલું લખ્યું હોય તમને જે મટીરિયલ આપ્યું એમાં કમ્પ્લેટ બધું લખેલું જ છે હવે મિત્રો એક હું તમને સિમ્પલ ઉદાહરણ આપું ખાસ સમજો ઉદાહરણ તરીકે ધારો કે મિત્રો એક અહીંયા ટેબલ છે સમજો આ જે મિત્રો ટેબલ છે આના ઉપર એક અત્યારે મેં બુક રાખેલી છે ફોર એક્ઝામ્પલ હજી વસ્તુ બોલું ને ખાસ સમજવા જેવી એક બુક રાખી આ જે ચાલુ કરીએ પહેલાં એક મુદ્દો સમજાવ તમે એવું બોલો મિત્રો આપણે વ્યાખ્યામાં એવું જોયું બળની વ્યાખ્યામાં ને ન્યૂટનના પહેલાં નિયમમાં એવું જોયું કે જે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તેના ઉપર બળ ન લગાડવામાં આવે ને તો એ પદાર્થ સ્થિર જ રહેશે તમે વિચારો જે મિત્રો તમે અત્યારે બેઠા હો અને હું અહીંયા અત્યારે લેક્ચર લઉં ઊભો હોઉં તો મારા ઉપર અત્યારે કંઈ બળ જ નહીં લાગતા હોય વિચારો તમારા ઉપર એ કંઈ બળ અત્યારે નહીં લાગતું હોય લાગતું હશે ગુરુત્વાકર્ષણ બળ મિત્રો બધે જ લાગુ પડે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ બિંદુએ જવું ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે તો આપણે વ્યાખ્યા ખોટી પડે ને મિત્રો આપણે એવું બોલી કે જ્યાં સુધી જે તે પદાર્થ ઉપર બળ ન લાગે ને ત્યાં સુધી પદાર્થ સ્થિર જ હોય તો આપણા ઉપર તો બળ લાગે આ રીતે તમે બેઠા હો હું અહીંયા ઉભો મારા ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે અધો દિશા નીચેની તરફ નિમ્ન દિશામાં તમારા ઉપર અત્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે મારો કહેવાનો મતલબ જ્યારે પદાર્થ સ્થિર હોય અથવા નિયમિત ગતિ કરતો હોય તો મિત્રો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ હશે અને હા જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના ઉપર ઘર્ષણ બળ અને શ્યાનતા બળ લાગતા હશે સમજવા જેવી વસ્તુ એ મિત્રો જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે ત્યારે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે ટેબલ પડ્યું હોય તો ટેબલ ઉપર અત્યારે ભલે ટેબલ તમને સ્થિર જ દેખાય પણ એ ટેબલ ઉપર બળ તો લાગે જ છે ગુરુત્વાકર્ષણ બળ તો આવું શું કામ
હવે એ આપણે સમજવું છે, ખાસ સમજો મિત્રો. મેં અહીં એક ટેબલ દર્શાવ્યું, ટેબલ ઉપર બુક કે અત્યારે સ્થિર અવસ્થામાં છે, તો આ બુક અત્યારે સ્થિર અવસ્થામાં છે મિત્રો, તો નીચેની તરફ તો અહીંયા એક આબળ તો લાગતું જશે મિત્રો, એમ જી વજન બળ અધો દિશામાં, અને કહેવાય વજન બળ. હું અત્યારે ઊભો મિત્રો, મારી નીચે વજન બળ લાગતું હોય છે, કેટલું આ એમ જી જેટલું. તો હવે આ એક બળ આની નીચે લાગતું હશે તો આ ગતિ કરવા માંડશે. આ બુકની ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં મિત્રો એક બીજું બળે લાગતું હોય છે, આને કહેવામાં આવે લંબ બળે. લંબ બળેને કેપિટલ એન વડે દર્શાવાય અથવા કેપિટલ આર વડે દર્શાવાય. સમજવા જેવું એ મિત્રો કે કોઈ પણ ટેબલ ઉપર બુક પડી હોય, હું અત્યારે મિત્રો અહીંયા સ્થિર ઊભો હોઉં અત્યારે એક જગ્યાએ, તો મારા ઉપર એક બળ મિત્રો ઓલરેડી લાગે નીચે અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ, આ તમને ખબર પડે. જો ખાલી મિત્રો ગુરુત્વાકર્ષણ બળે લાગતું હોત તો હું ગતિ કરતો હોત. તમે અહીંયા ઊભા હોય મિત્રો, તમને પાછળથી કોઈક ધક્કો મારે એવું માનો, ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું તો તમે ગતિ કરવા માંડશો, તમે સ્થિર અવસ્થામાં નહીં રહી શકો. પણ જેટલું બળ મને મિત્રો પાછળથી કોક લગાડે, એટલું જ બળ જો મને સામેથી કોક લગાડે તો અને તો જ હું કેવી અવસ્થામાં રહી શકું, સ્થાયી અવસ્થામાં. ટપ્પા પડે હે બાળકો, કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં ક્યારે રહી શકે? જેટલું બળ મને પાછળથી લાગે એટલું જ બળ જો મિત્રો આગળથી લાગતું હોય તો અને તો જ હું સ્થાયી અવસ્થામાં રહી શકું. એટલે ખાસ સમજો, આ બુક ઉપર બે બળે લાગે, આ બુક ઉપર બે બળે લાગે. એક બળે લાગે મિત્રો વજન બળ. આ જે વજન બળે લાગે ને મિત્રો કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. અધો દિશામાં. અને બીજું મિત્રો બળે લાગે છે લંબ બળ. અને આ લંબ બળેની મિત્રો સંજ્ઞા એન અથવા આર વડે દર્શાવાય. આ બળે લાગે ઉર્ધ્વ દિશામાં. ઉર્ધ્વ દિશામાં. ટપા પડે ત્યારે આ બુક મિત્રો સ્થિર છે. પણ આ મિત્રો તમે જો આમ બોલો, આ વજન બળ એટલે ડબલ્યુ, વજન બળ એટલે ડબલ્યુ, વજનને વેઇટેજ કહેવાય ઇંગ્લિશમાં. આ વજન બળનું સૂત્ર ડબલ્યુ બરાબર એમ છે. પણ મિત્રો જો તમે આવું કહો ને, આવું હે એટલે બુક સ્થિર, ડબલ્યુ બરાબર એન હે ને એટલે બુક સ્થિર, તો આ તમારી કન્ડિશન ખોટી. તમે જો આવું વિચારો, ડબલ્યુ બરાબર એન થાય ને તો પદાર્થ સ્થિર, તો આ ખોટું. ખરેખર આ બુક સ્થિર ક્યારે? કે આ બંને બળોના મૂલ્ય સમાન હોવા જોઈએ અને દિશા પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. આ બંને બળોના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન. અને દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. આ માર્કર મિત્રો, આ અત્યારે હું એમ કહું સ્થિર અવસ્થામાં છે. શું કામ? તો કે જેટલું બળ નીચે લાગે ને એટલું જ બળ ઉપર લાગે, લંબ બળ ઉપર એટલું જ બળ. તો આ ઉપરનું લંબ બળ એન અને નીચેનું વજન બળ ડબલ્યુ, આ બંને બળ સમાન હે? આ બંને બળ સમાન હે એ સાચું, પણ બંને આના ઉપર લાગતું બળ આમ હશે, આના ઉપર લાગતું બળ આમ હશે, તો બંનેની દિશા કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ. જો આવું હોય ને મિત્રો તો અને તો એ પદાર્થ કેવી અવસ્થામાં રહી શકે? સ્થાયી અવસ્થામાં. ટપા પડે તો કોઈ પણ પદાર્થ સ્થાયી અવસ્થામાં સ્થિર હોય તો એનો મતલબ એવો નથી કે એના ઉપર બળ નથી લાગતું. મિત્રો એના ઉપર બળ લાગે જ છે, પણ બે બળ લાગે, વજન બળ અને લંબ બળ, આ બંને બળોના મૂલ્ય સમાન હશે અને દિશા પરસ્પર કેવી હશે? વિરુદ્ધ. તો અને તો જ તે પદાર્થ સ્થાયી અવસ્થામાં રહી શકે અથવા નિયમિત વેગથી ગતિ ચાલુ રાખશે. લાવેથી મગજમાં એવું નાખ દઈજો કે સ્થિર હોય એનો મતલબ એવો નથી કે એના ઉપર બળ નથી લાગતું. મિત્રો બળ લાગે, નીચે જેટલું બળ લાગે ને એટલું જ ઉર્ધ્વ દિશામાં બળ લાગે. ઉર્ધ્વ એટલે ઉપર, અધો એટલે નીચે. ઓકે, એક આ સિમ્પલ વજન બળનું આપણે આજે બુકનું ઉદાહરણ દીધું હોય. બીજું મિત્રો, કાર હોય, કાર મિત્રો તમને ખ્યાલ આવે, કાર હોય ને મિત્રો સ્થિર અવસ્થામાં છે. કાર કેવી અવસ્થામાં હોય? સ્થિર. સ્થિર અવસ્થામાં હોય ને ત્યારે એના ઉપર બે બળે લાગે, એક વજન બળે નીચે અને બોનેટની ઉપર લંબ બળ, એટલે એ સ્થિર અવસ્થામાં. પણ જ્યારે કારને મિત્રો તમે ચાલુ કરો ત્યારે એના વેગમાં ફેરફાર થયો. કેમાં ફેરફાર થયો? વેગમાં. વેગમાં મિત્રો ફેરફાર થયો એટલે ઈ કારે કેવી ગતિ કરી? પ્રવેગી ગતિ કરી. કેવી ગતિ કરી? પ્રવેગી ગતિ. સમજો,
कारणे स्थिर हती त्यारे बने बळोनी दिशा परस्पर विरुद्ध एटले स्थायी अवस्थामां स्थिर जेवी मित्रों कारणे तमे चालू रहे करी एवी ज एना वेगमां फेरफार थयो एटले एमां प्रवेग उत्पन्न थयो पण ई प्रवेग केना लीधे उत्पन्न थयो ए विचारवा जो हा के ना ये कार है मित्रों अहीं स्थिर अवस्थामां है तो आनी अंदर शू स्थिर एटले नीचे जेटलो बड़े लागतु हशे वजन बड़ एटलो ज मित्रों लंब बड़े ऊपर तो आ स्थिर अवस्था में पर जेवी मित्रों आ कारे गति करी यार आ मार्ग पर तो हवे आना वेग में शू थयो फेरफार वेग बदलाणो मित्रों एनो मतलब एवो प्रवेगी गति चेप्टर त्रीजा में भण्या वेग बदलाय प्रवेग एटले शू वेग में थता फेरफारना समय दर ने प्रवेग कहेवाय तो हवे आना में प्रवेग उत्पन्न थयो एनो मतलब एवो ने आना उपर कंईक बड़ लाग्यु होय छे पर खास याद रखो ये क्यों बड़े लागू हो बाह्य बड़ आंतरिक बड़े नहीं समझो एवं ना कहता कि आ कार नी अंदर से पेट्रोल अथवा डीजल अथवा गैस भरो तो ने तो अंदर कार नी अंदर बड़े लागू ने एट्ले आ कार गति करी ना कोईपण वाहन कार बाइक कोईपण बस ई घर्षण बड़े ना लीधे मित्रों गति करे तो आना में प्रवेग उत्पन्न थयो वेग बदलाणो एटले प्रवेगी गति करी प्रवेगी गति करी एनो मतलब एवो एना 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 उपर शू लाग्यु होय छे बाह्य बळ ई बाह्य बळ कोण पूरु पाडतु होय छे रस्ता उपरनुं घर्षण एक वस्तु मित्रों समजवा जेवी आजी आ तमे एम कहो कि आनी अंदर आंतरिक बळ जवाबदार नथी कारणे गति थवा माटे अंदरनुं आंतरिक बळ जवाबदार नथी તમે અંદર ગેસ પૂરો પેટ્રોલ પૂરો ડીઝલ પૂરો એના લીધે તમે એમ ન કહી શકો આ કાર હે ગતિ કરે કા શું કા અલ મિત્રો એક એક્ઝામ્પલ સિમ્પલ તમને સમજાવું તમને કારની અંદર પૂરી દીધા હે કારની અંદર તમને પૂરી દીધા હે ચાવી નથી દીધી હવે તમે કાર અંદર કારની અંદર બળ લગાડો જોઈએ તમે લતું પાટા જી મજા આવે મારો જો હેન્ડલ ઉપર કાર ગતિ કરશે ના તો મિત્રો બળ તો લગાડો તમે બળ તો લગાડો તો ગતિ થવી જ જોઈએ આપણે એવું બોલી બળ લગાડીને એટલે ગતિ થાય કાં ગતિ નથી થતી સમજવા જેવું હે ને ટપા પડે એટલે આંતરિક બળ મિત્રો જવાબદાર નથી તમે અંદર આંતરિક બળ લગાડો ગાડીની અંદર સીટની અંદર હુતાવો ને મંડો લતું પાટા મારવા હેન્ડલ ઉપર બ્રેક ઉપર તો ગાડી ડગતી નથી ડગવી તો જોઈએ તમારી દ્રષ્ટિએ બળ તો તમે લગાડો હા કે ના એટલે ખાસ મગજમાં રાખજો આ કારણે ગતિ થવા માટે કયું બળ જવાબદાર ઘર્ષણ બળ એ બાહ્ય બળ હે બળ લાગે તો જ મિત્રો શું ઉત્પન્ન થાય પ્રવેગ અને પ્રવેગ ત્યારે જ ઉત્પન્ન થાય એના વેગમાં શું થતું હશે ફેરફાર થયો કા બુકનું ઉદાહરણ અને બીજું મિત્રો કેનું કામ જે મિત્રો એક જમાવટવાળું સમજવા જેવું ઉદાહરણ ફોર એક્ઝામ્પલ મારી યારે વિચારતા રહીજો સમજજો જો આની અંદર મેં આનું વર્ગીકરણ નથી લખ્યું તમને જે થિયરીનું મેં મટીરિયલ આપ્યું એમાં બધું વ્યવસ્થિત રીતે સેલી ભાષામાં લખેલું એવું માહિતી બરાબર અહીં બોર્ડમાં જાજુ થઈ જાય એટલે દર્શાવ્યું નથી પણ તમે વાંચજો આવડી જશે એક આ બુકનું ઉદાહરણ યાદ રાખો કે સ્થાયી અવસ્થામાં હોય કોઈ પણ પદાર્થ તો એવું નહીં કે બળે નથી લાગતું બળે લાગે જ છે હારી જોઈએ પછી આ કારનું ઉદાહરણ કે કાર હે એના ઉપર કેવું બળે લાગે તો જ ગતિ કરે બાહ્ય હજે કંઈક સમજો મિત્રો એક વિચારો તમે અત્યારે એક બસમાં ઊભા હો સમજો અત્યારે કોઈ એક સ્થિર અવસ્થામાં બસમાં ઊભા હો ડ્રાઈવરે મિત્રો સીટ ઉપર બેઠો ને તમે વચ્ચોવચ્ચ જગ્યા નથી મળી એટલે તમે બસમાં આ રીતે હેન્ડલ પકડીને ઊભા હો બસ અત્યારે ચાલુ નથી થયું સમજો હવે મિત્રો ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી તો તમે ત્યારે અનુભવ કર્યો હશે મિત્રો તમે પાછળની તરફ ધકેલાઈ જતા હશો જોઈજો ક્યારે ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી ત્યારે તમે પાછળની તરફ ધકેલાઈ જાઓ આવું શું કા વિચાર જી બોલું સમજાય અચાનક ડ્રાઈવરે બસ ચાલુ કરી ને ત્યારે તમે પાછળની તરફ આમ જઈશો અને આના કરતા ઉલટું મિત્રો બસ જઈએ સ્પીડમાં 80 કિલોમીટરની ઝડપે અચાનક જ બ્રેક મારી ત્યારે તમે આગળ નમી જાઓ આ બે કારણ વિચારવા જેવા ખ્યાલ આવે ને તો ફિઝિક્સની અંદર મિત્રો તમે થોડુંક આ રીતે વિચારશો ને ગોખવાની રીતે નહીં ખાલી પહેલાં સમજો પછી વિચારો અને પછી લખો તો આની અંદર કાંઈ અઘરું નથી બાકી તમે જો મિત્રો લીટીએ લીટી ગોખતા જશો
तो आमां काई टप्पा नहीं पड़े। એટલે પેલા ફિઝિક્સને સમજવાનું કઈ રીતે થાય ખ્યાલ આવે ને બધાને, એટલે ગોખવાની ટ્રાય ન કરતા પદાર્થ ઉપરનું ચોખ્ખું બળ, એટલે આંખું બંધ કરીને ચાલુ કરી દે પદાર્થ ઉપર ચોખ્ખું બળ, પદાર્થ ઉપર ચોખ્ખું બળ, એક દી આવડે, બીજે દી આવડે, ત્રીજે દી આવડે, ચોથે દીએ ધોરે ધોર। એટલે સમજવાની મિત્રો ટ્રાય કરો, એક વખત સમજી લેશો ને પછી નહીં ભૂલાય, કન્સેપ્ટ આવડવો જોઈએ। હા કે ના, તમારું 11મું એ આપણે કઈ છીએ એ લોકલ લેવલે પરીક્ષા લેવા છે સ્કૂલમાં જ, આપણે જે મિત્રો પ્રિપરેશન કરી 12માં અને પાછા નીટ અને જી માટે, એટલે ખાસ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થવો જોઈએ। હાલો પાછા બધે બસમાં આવી જાઓ, હાલો નીચે ઉતરી ગયા હતા બરાબર, સ્ટોપ આવ્યો હતો એક હોલ્ડ, પાછા આવી ગયા બધા, ઓકે ડ્રાઈવરે આવી ગયા ભાઈ, ડ્રાઈવરે શું કર્યું મિત્રો, તમે બસમાં જ્યાં ઊભા હતા અહીંયા જ ઊભા રહી જજો, જગ્યા ન બદલાવી લેતા, વળી સીટ ખાલી થઈને બેહી ન જતા, આપણો વારો ઊભો રહેવામાં જ છે। ચાલો આપણે ઊભાય, ડ્રાઈવરે બસ ચાલુ કરી, પાછી જેવી બસ મિત્રો ચાલુ કરી એવી તમે પાછળની તરફ ધકેલાઈ જવું, શું કામ મિત્રો, તમારા પગના તળિયા છે ને એ બસની સપાટી સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, ફેવી કિકથી નહીં હો, સંપર્કમાં હું આવું બોલું। જેવી મિત્રો બસ ચાલુ થાય ને એવી જ બસે આગળની તરફ ગતિ કરે, પણ તમારા પગ ઉપર લાગતું ઘર્ષણ બળ મિત્રો પાછળની તરફ લાગશે, કઈ તરફ લાગશે, પાછળની તરફ, બસની ગતિનો શું કરશે વિરોધ, હું જે બોલું સમજજો। જો મિત્રો ઘર્ષણ બળ જ ન હોત તો આ વિચારવા જેવું, તમારા પગના સપાટીની અને બસનું જે તળિયું એ, આ બસનું તળિયું એને આ તમારા પગ, આ બે વચ્ચે ઘર્ષણ બળ લાગતું નહોતું તો શું થાત, ખાલી એટલું જસ્ટ વિચારવું જોઈએ, તો આવું થાત મિત્ર, બસ આગળ જઈએ, તમારા પગ અહીંયા, બસનું તળિયું જે છે એ મિત્રો બસ આગળ જાય તો તળિયું આગળ જવાનું જ છે, હા કે ના, તમારા પગ હતા નહીં અહીંયા, ઘર્ષણ બળ લાગતું જ નથી એવું વિચારો, તો થયું શું, બસ આગળ તળિયું આગળ, તો વાહીલો બસનો ભાગ આવીને ડાયરેક્ટ જ ભટકાય વાહામાં, મગજ હાલે થોડું કાલ્પનિક વિચાર, ઘર્ષણ બળ લાગતું જ નથી એવું વિચારો જોઈએ, તમારા પગ અને બસની જે તળિયું એની વચ્ચે ઘર્ષણ બળ જ નથી લાગતું એવું વિચારો, તો આવું થાત મિત્રો, બસની આઈ રહે ઓલું તળિયું ગતિ કરે, તળિયું મિત્રો આગળ આવવાનું, તમે તો ઊભા અહીંયા જ છો, તો આવીને ડાયરેક્ટ ઓલો વાહીલો ભાગ તમારી આઈ રહે અથડાઈશે, પણ મિત્રો ઘર્ષણ બળ લાગે, તમારા પગની સપાટી અને બસનું જે તળિયું એ બંને વચ્ચે ઘર્ષણ બળ લાગે, ઘર્ષણ બળ મિત્રો લાગે હે, એટલે બસે અચાનક ચાલુ કરી એટલે તમે પાછળની તરફ ધકેલાઈ જાઓ, બસને જવું એ આમ, બસને જવું એ આગળની તરફ, તમે પાછળ ધકેલાવો, એનું કારણ શું, તો કે ઘર્ષણ બળના લીધે તમે થોડાક પાછળ આવી તમે જશો, પણ સમજો તમારી બોડીનો ઉપરનો ભાગ છે ને એ દ્રઢ પદાર્થ, દ્રઢ એટલે શું, હાવ હાવ દ્રઢ પદાર્થ નથી, વળી તમે કહીશો સાહેબ દ્રઢ પદાર્થ એટલે શું, સિમ્પલ એક લીટીમ વ્યાખ્યા આપું, આગળ આપણે ભણશી મિત્રો ચાક ગતિવાળા પાઠમાં, દ્રઢ પદાર્થ એટલે શું, જે પદાર્થનું વિરૂપણ ન થઈ શકે ને એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય, જે પદાર્થનું વિરૂપણ, વિરૂપણ એટલે છૂટું ન પાડી શકાય, તો એવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય, દ્રઢ પદાર્થ। મિત્રો આમ જોવા જઈએ તો વિશ્વમાં એકે પદાર્થ એવો છે જ નહીં દ્રઢ પદાર્થ, હું એમ કહું મિત્રો, અમારી પાસે માર્કર જ અત્યારે આને દ્રઢ પદાર્થ કહેવાય, પણ હવે મિત્રો આ માર્કરને હું આવી તમ બળ લગાડતો જાઉં ને આને તોડી નાખું ને તો હવે આને દ્રઢ પદાર્થ ન કહેવાય, ટપા પડે તો તમારી ને મારી દ્રષ્ટિ અત્યારે ગમે એ પદાર્થ, આ બોર્ડ એ મિત્રો આને દ્રઢ પદાર્થ કહેવાય, પણ હવે આ બોર્ડ ઉપર તમે પાણા મારી નાન તોડી નાખો તો હવે આને દ્રઢ પદાર્થ ન કહેવાય, ટૂંકમાં કહું તો જ્યાં સુધી જે તે પદાર્થનું વિરૂપણ ન થાય ને ત્યાં સુધી એ પદાર્થને કેવો પદાર્થ કહેવાય, દ્રઢ પદાર્થ। તો મિત્રો આપણું બોડી છે ને એમાં શું થયું સમજો, આપણે પાછળની તરફ ધકેલાઈ જઈએ તો આપણો પગ જ સંપર્કમાં છે, આપણો ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે એમાં ઝડપથી ફેરફાર નથી થતો, આ જડત્વના લીધે શું થયું, જેવા મિત્રો આપણે આમ પાછળની તરફ જઈએ તો આપણો ઉપરની જે બોડીનો ભાગ એના સ્નાયુ છે એનું વિરૂપણ થશે, એ પોતાની મૂળ સ્થિતિમાં લઈ આવવાનો પ્રયત્ન કરશે, એટલે આપણે બ્રેક મારી જેવા પાછળ ગયા એવા પગના તળિયા આપણા બોડીનો જે ભાગ છે સ્નાયુ એ આપણે આગળની તરફ ઓટોમેટિક લઈ આવશે, અને આવું જ મિત્રો બ્રેક મારે ત્યારે શું થાય,
ब्रेक अचानक मारी तो आपणे आगळीनी तरफ नमी जाए तो आपणो जेवो बॉडीनो आगळ भाग जाए एवुं ज आपणे शरीरनी अंदर बॉडीनी अंदर जे स्नायु ए ई शुं करशे आपणे पाछळनी तरफ लई आववानो प्रयत्न करशे। ख्याल आवे એટલે ખાસ ઘર્ષણ બળ એને મિત્રો એ મહત્વની વસ્તુ છે બરોબર। તો આનું વર્ગીકરણ મેં મિત્રો તમને પીડીએફ આપીમાં વ્યવસ્થિત રીતે સેલી ભાષામાં સમજાવેલું છે આવડી જાય એવું છે। પણ મેં કીધું એ પ્રમાણે કે આંતરિક બળ મિત્રો ક્યાંય જવાબદાર હોતા નથી, કેવા બળ જવાબદાર છે બાહ્ય બળ બરોબર। તો અહીંયા મિત્રો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ પૂરો, ખાસ એકમાં તો એમસીક્યુમાંથી મારે પૂછવું હોય તો હું આવો પૂછી શકું ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું સમજાવે તો કે બળની વ્યાખ્યા। ન્યૂટનના ગતિના પહેલા નિયમની મર્યાદા શું તો કે એની મદદથી બળના મૂલ્યની માહિતી મળતી નથી। ત્રીજો પ્રશ્ન આવો પૂછું કે બળ એટલે શું તો કે જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવી રાશિને શું કહેવામાં આવે બળ। બળ એ સદિશ રાશિ છે, એમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે। બળીનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 અને બળીનો એકમ મિત્રો શું હોય ન્યૂટન। ફાવશે બધાને તો વ્યવસ્થિત રીતે મિત્રો આ થિયરી આપણે લખેલી એ કમ્પ્લીટ કરી નાખવાની બરાબર। ચાલો મિત્રો આજે એક કોયડો તમને આપું બરાબર, વ્યવસ્થિત રીતે જોતા રહેજો, તમારે ઉકેલ આપવાનો હોય મને બરાબર। આ રીતે કંઈક દર્શાવું મિત્રો, એક આવો ભાગ આપેલો હોય તમને, બીજો અહીંયા 89 છે, પછી એક જ મિનિટ હો, હા અહીંયા 77 અને અહીંયા 24 આ રીતે, અને ત્રીજો ભાગે આ 25 અને અહીંયા 5 અને અહીંયા કેટલા, હાલો વિચારો, આવો એક કોયડો આપું, હાલો વિચારો ફટાફટ કોમેન્ટમાં દર્શાવો, પછી મને વોટ્સએપ કરીને જવાબ ન કહેતા હોય સાહેબ આમાં આ જવાબ આવે, આપણે જેથી કોયડા પૂછે એટલે જ મેં પૂછવાના પછી વચમાં બંધ કરી દીધા, આ બધું ભૂલી જઈને કોયડાને જવાબ જ મોકલવા માંડ્યા હતા। હાલો વિચારો ફટા, આની અંદર આન્સર અહીંયા પ્રશ્નાર્થ કર્યો શું આવશે, હાલો આવડે યાદ ઊંચો કરજો, હા બેટા 29, ના બેટા, હા બેન તમે બોલો, 22, ના, હાલો ફટાફટ વિચારો, હલો કોમેન્ટમાં દર્શાવજો ફટાફટ અહીંયા આ રીતે મારો પ્રશ્ન અહીંયા આ કેવી રીતે છે કોઈ, ચાલો વિચારો, હલો ત્યાં મિત્રો આ જે થિયરી આલે અને વ્યવસ્થિત રીતે એક વખત દરરોજ આપણી જે ફેરબુક એમાં કમ્પ્લીટ લખતા રહેવાની, જેવી 2-3 થિયરી પૂરી થશે ને એવો જ આપણે MCQનો એક લેક્ચર લેશી કે અત્યાર સુધીની જે થિયરી આવશે સાથોસાથ આપણે MCQ સોલ્વ કરતા જશે, અને તમારા બીજા મિત્રો હોય એને પણ શેર કરજો, અને જો ચેનલને હજી મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। લોકડાઉનના લીધે જે વિદ્યાર્થીઓને વર્ક નથી મળતું તે સ્ટુડન્ટને વિડીયોનો લાભ મળે બરાબર, એનું પણ ભણવાનું ચાલુ રહે તો એ તમારા કોઈપણ ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો હોય એને આગળ શેર કરજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરજો જેથી દરરોજ કયા ટાઈમે લેક્ચર મળે એ તમને યુટ્યુબની અંદર આપણી જે ચેનલ છે એમાં તમને ટાઈમસર વિડીયો બધા મળતા રહે। ઓકે હાલો આન્સર આપવું તમે ચેક કરજો બરાબર, હજો મિત્રો અહીંયા 7 એમાં -4 કરો તો અહીંયા કેટલો જવાબ આવ્યો બોલો, 3, હવે 3 ગુણ્યા મિત્રો 2 કરી નાખવું એટલે જવાબ અહીંયા 6 આવી ગયો મારો, જો આ 6 જેવું મિત્રો આ પ્રોસેસ કરીને એવી જ પાછી આમાં થવી જોઈએ તો સાચું,
હું જે બોલું સમજાય ને, જેવી પ્રોસેસ આમાં કરી એવી જ પ્રોસેસ તમારે આમાં કરવી પડશે. હાલ 89 હે, અહીંયા કેમ -4 કર્યા, તેમ -77 કરો તો કેટલા આવશે? 12 ગુણ્યા 2 કરો જોઈએ, અહીંયા 2 કર્યા તો અહીંયા 2 જ કરશે, તો 12 × 2 = 24. આ 24 જોઈ લઈએ, હવે તમને જવાબ આવડશે. 25માંથી 5 બાદ કરો, કેટલા આવ્યો મિત્રો? 20 ગુણ્યા 2 કરો, કેટલા જવાબ આવે? 40. અહીંયા આન્સર તમારો શું આવશે? 40. ઓકે, સારું. હાલો વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.